એ બીજી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? તો છાત્રાલય બાળકો ત્યાં રહે છે, ત્યાં ભણે છે, ત્યાં રમે છે, ત્યાં સાથે જમે છે, છાત્રાલયમાં રજાઓમાં જ ઘરે જાય છે, અને અન્ય પ્રવૃત્તિઓ પણ કરે છે. ત્યાં તેઓની કેવું ભોજન મળે છે? એટલે છાત્રાલયમાં વિદ્યાર્થીઓને બાળકોને કેવું ભોજન મળે છે? ત્યાં સાદુ અને પૌષ્ટિક ભોજન મળે છે. ત્યાં સાદુ અને પૌષ્ટિક ભોજન મળે છે. છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? છાત્રાલયની અંદર બાળકો ક્યાં બેસીને જમે? તો છાત્રાલયમાં બાળકો ભોજન ખંડ, જે છાત્રાલયની અંદર ભોજન ખંડ હોય ત્યાં, એટલે કે ડાઇનિંગ હોલ, ત્યાં ડાઇનિંગ હોલમાં બેસીને જમે છે. છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે, ભોજન કોણ પીરસે? તો છાત્રાલયની અંદર ભોજન જે ત્યાં રાખેલ રસોઈયા હોય તે બનાવે છે, અને ભોજન પીરસવામાં જે રસોઈનો સહક્રમ ચાલે છે એ ભોજનને પીરસે છે. ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે? ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે? હા, જ્યારે એમને એમની પસંદનું જમવાનું નથી મળતું, અથવા જે જમવાનું બને છે તે એમને પસંદ નથી કે એમને ભાવતું નથી, ત્યારે એ બાળકો પોતાનું ઘરનું જમવાનું યાદ કરે છે. શું તમને છાત્રાલયમાં જવું ગમે? ક્યાં શું તમને છાત્રાલયમાં જવું ગમે? ક્યાં હા ગમે ને, છાત્રાલયમાં જવું ગમે છે. છાત્રાલયમાં શિસ્ત, સમાનતા અને સમૂહ ભાવના ના ગુણો વિકસે. છાત્રાલયની અંદર શિસ્ત, સમૂહ ભાવના ને સમાનતાના ગુણો વિકસે છે, સારી રીતે વિકસે છે, એટલે પોતાના કામ જાતે કરવાનું શીખવામાં મળે છે. છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને પહેલા ઉઠી ફલાનું હોય તો શું છે બતાવ્યું, એને ગાંધું હોય કે શું બોલવું હોય, એને વાળવું છે, ઓછો મૂકેલો હશે, ગુણનો કચરો કાઢવો છે, આવા ઘણા કામ પણ શીખવા ત્યાં મળતા હોય છે. શિસ્તમાં રહેવું, સમાનતા, સદભાવના અને જે જાતે કામ કરવાના હોય એમાંથી છાત્રાલયમાંથી ઘણું શીખવા મળે છે. હવે ગુરુદ્વારા, બધા મિત્રો ગુરુદ્વારા પર જાય છે. બાળકોએ ગુરુદ્વારા જતા આખા રસ્તે વાતો કરી. જ્યારે બાળકો ગુરુદ્વારા જતા હતા ત્યારે રસ્તા પર બધા બાળકોએ વાતો કરી. ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું. ત્યાં ગયા પછી જે માથાનો ઉપરનો ભાગ હતો, ગુરુદ્વારા ગયા ત્યાં માથાનો જે ઉપરનો ભાગ હતો એ રૂમાલથી ઢાંકી દીધો. તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા. ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. જે રસોઈ ઘર હતું ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. કોઈ લોટ બાંધતા હતા, કોઈ રોટલી વણતા હતા, કોઈ રોટલી શેકતા હતા, કોઈ શાક સમારતા હતા, કોઈ છાશ બનાવતા હતા. આવી રસોઈ ઘરમાં પ્રવૃત્તિઓ થતી હતી. જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું. એક બાજુ ચણા ને અડદની દાળ રોકાઈ રહ્યા હતા, એક બાજુ ચણા અડદની દાળ રોકાઈ રહ્યા હતા, બીજા વાસણમાં ફલાવર એ બટાકાનું શાક બની રહ્યું હતું. સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતા છે? સ્વસ્તિકે કહ્યું કે ત્યાં તારા પિતા છે. સૂર્ય ચાલો જઈએ અને તેમને મળીએ. તમે અહીં શું કરો છો? મનજીતસિંહ
બાળકને જોઈને ખુશ થઈ ગયા. જીતના પિતા પાસે ગયા, મંદિર છે, બાળકોને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને કહેશે કે તમે અહીંયા શું કરો છો. સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરી. સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરી, તમે શું બનાવો છો? અમારે પણ તમને રસોઈમાં મદદ કરવી છે, તમે શું બનાવો છો? મંદિર સિદ્ધિ ગયો, હું પટ્ટા પ્રસાદ, પટ્ટા પ્રસાદ એટલે કે શીરો, શીરો બનાવું છું. આ મોટી કડાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે, અને મોટી કડાઈ છે તેની અંદર ઘી નાખી લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે. દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે? શું આ એક પ્રકારનો હલવો છે? દિવ્યાએ આવું પૂછ્યું. ખરું ને, તમે આનો ખાંડ ક્યારે ઉમેરશો? એક પ્રકારનો હલવો છે, આની અંદર તમે ખાંડ ક્યારે ઉમેરશો? એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા. દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? બેટા અમે તવા પર શીખવા રોટલીઓ ભણીએ છીએ. બેટા અમે તવા પર શીખવા માટે રોટલીઓ ભણીએ છીએ. એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય, એક જ વારની અંદર કેટલી બધી રોટલીઓ તૈયાર થાય તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી. તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ, એક જ વખતમાં આટલી બધી રોટલીઓ તૈયાર થાય. તેને કહ્યું, હું મદદ કરી શકું, આ રોટલી બનાવવા હું મદદ કરી શકું. કાકી કહ્યું, આ ચોક્કસ આવ અને પ્રયત્ન કર. હા, તું મદદ કરી શકે, ચોક્કસ તું મદદ કરી શકે, આવ અને પ્રયત્ન કર. એ બધા મદદ કરી શકે અહીંયા એવું કશું છે નહીં, એ દરેક માણસ અહીંયા મદદ કરી શકે. પરંતુ પહેલા તારા હાથ ધોયા અને રોટલી બનવી હોય એ શીખવી હોય તો તું પહેલા હાથ ધોયા. દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસે જૂથમાં જોડાઈ ગઈ. દિવ્યા હાથ ધોઈ અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ. તવો ખૂબ જ ગરમ હતો, રોટલી તવા ઉપરથી ઉતરતી હતી, તેના પર તેને ઘી લગાવવાનું ચાલુ કર્યું. સ્વસ્તિક આશ્રયમાં બોલ્યું, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે? આટલી બધી વસ્તુ બનાવવા માટે આટલી બધી વસ્તુઓ કોણ લાવે છે? એક પૈદાએ જવાબ આપ્યો. અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે. અહીંયા દરેક એક એક અથવા તો બીજી રીતે બધા સહયોગ આપે છે. કોઈ વસ્તુની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે, બીજા કામમાં મદદ કરે. કોઈ વસ્તુની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે, મન પ્રીતે કરે છે. તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? મન પ્રીતે કહ્યું કે સ્વસ્તિક તને કેવું લાગ્યું? સ્વસ્તિકે કહ્યું, હા દરેક સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે, દરેક સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે. રોટલીઓ, ભાત, હળવો એટલે કે હલવો, દાળ, શાકભાજી, આ બધું આટલી જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે. ઘણું બધું જમવાનું, ઘણા લોકો તો ભેગું જમવાનું, રોટલી છે, દાળ ભાત છે, શાક છે, હલવો છે, એક ઝાટકે બની જાય અમે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. અરદાસ, પ્રાર્થના, અરદાસ એટલે પ્રાર્થના. પછી બધા પ્રસાદ આપવામાં કેટલાક છોકરાઓએ વરંડાનું પાથરણા પાથરી દીધા. કેટલાક છોકરાઓએ વરંડામાં કે જે ભોજનાલય હતો, જે પેલો જમવાનો હોલ હતો, ત્યાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા, દરેક સાથે મળીને જમ્યું. જે જમવાની જગ્યા હતી ખ્રિસ્તીઓની,
ઈ જમવાની જગ્યાને શું કહે છે લંગર કહે છે તો ત્યાં જમવા બેસી ગયો જેમ્યા પછી દરેકે પોત પોતાની થાળી લઈ અને તેને મોટા ડબ્બામાં મૂકી જેમ્યા પછી બધાએ જાતે પોત પોતાની થાળી લઈ લીધી એટલે મોટા ડબ્બામાં મૂકી જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમે જે લોકો પીરસતા હતા એ લોકો બધાને પાછળ એટલે કે બધાને છેલ્લે જમે તેઓએ જગ્યા સાફ કરી જે વાસણો પણ સાફ કર્યા તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા સ્વસ્તિક તે પહેલા ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે સ્વસ્તિક તે પહેલા ક્યારે આવી જગ્યા જોઈ છે મન પ્રીતે ખુશ મન પ્રીતે ખુશ આ વિશે વાત કરો ગુરુ દ્વારા મન સાથે રસોઈ કરવી એટલે જમવું તેને લંગર કહેવામાં આવે છે ગુરુ દ્વારા મન સાથે રસોઈ કરવી અને ત્યાં જમવું તેને લંગર કહેવામાં આવે છે તમે ક્યારે લંગરમાં જમ્યા છો ક્યાં અને ક્યારે તો હા હું લંગરમાં એક વાર જમ્યો ગુરુ નાનક જયંતી પર મારા મિત્ર નવજ સાથે ગુરુ દ્વારા લંગરમાં હું જમ્યો છું કેટલાક લોકો ત્યાં રહેતા હતા અને કેટલાક લોકો ત્યાં પીરસતા હતા તો હા લંગરમાં 15 લોકો રહેતા હતા અને 20 વર્ષ લોકો પીરસતા હતા કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હો ક્યારે ને ક્યાં ત્યારે ને ક્યાં ત્યાં રસોઈ કોણે બનાવી ને કોણે પીરસ્યું કોઈ એવો પ્રસંગ છે કે બીજા લોકો સાથે બેસીને તમે જમ્યા હો ક્યારે ને ક્યાં ને ત્યાં રસોઈ કોણે બનાવી ને પીરસ્યું પણ કોણે તો હા ગયા વર્ષે શાળામાં સરસ્વતી પૂજન એટલે સ્વતંત્ર દિવસની ઉજવણીમાં શાળાના તમામ બાળકો શિક્ષકશ્રીઓ અને ગામના આમંત્રિત મહેમાનો વગેરે અમે શાળાની અંદર જમ્યા હતા અને ત્યાં રસોઈએ ત્યાં રસોઈ બનાવી અને જ્યારે જે રસોઈનો સહકર્મ થાય તો એને અમને પીરસ્યું હતું જી ચિત્રમાં દેખાય છે 158 નંબર ઉપર કે જ્યાં અંદર ટીકી સાથે રસોઈ બને છે શાક બને છે ઘડી બને છે હલવો બને છે તો શું એ ગુરુદ્વારા છે એ લંગરનો ફોટો આવ્યો છે શું હે લંગરનો તો ગુરુદ્વારા લંગરનો અલગ અલગ દ્રશ્યો જોવા ધન્યવાદ મિત્રો અહીંયા આપણે આપણો પાઠ 20 પૂરો કરીએ છીએ और आपने तेरी मजा नेक्स्ट टाइम हो आपने पार्ट एक भी प्रकरण एक भी जगत मारा घर में जो है धन्यवाद।